नमस्कार दर्शक मित्रों, अब तक हेल्थ वेल्थ स्वस्थ रहो मस्त रहो कार्यक्रम में हूँ जिग्ना आप सबनु स्वागत करूँ छू। मित्रों, अब तक हेल्थ वेल्थ अंतर्गत आपणे अनेकविध निष्णातोने मळता होईए छे अने माहितीઓ મેળવતા હોઈએ છે, ત્યારે આજે આપણી સાથે ગિરિરાજ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રો સર્જન ડોક્ટર નીરવ પીપળિયા છે, તો ચલો આપણે તેમની સાથે વાત કરીએ। સર, સૌપ્રથમ સ્વાગત છે આપનું અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં। થેન્ક યુ। તો સર, દર્શક મિત્રોને આપણે દર વખતે વિગતવાર માહિતીઓ આપતા હોઈએ છીએ, ત્યારે આજે આપણે કયા વિષયને લઈને ચર્ચા ખાસ કરવાના છીએ? સૌપ્રથમ તો અબ તક ચેનલમાં બધાનું, આ હેલ્થ રિલેટેડ પ્રોગ્રામમાં બધાનું સ્વાગત છે। આજે આપણે એક ખૂબ જ મહત્વના ટોપિક એવા હેપેટાઇટિસ બી નામના વાયરસ વિશેનું જે સંક્રમણ છે એના વિશે વાત કરવાના છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આજે આખું વર્લ્ડ કોરોના વાયરસના સંક્રમણથી ઝઝૂમી રહ્યું છે। લગભગ છેલ્લું વર્ષ થવા આવ્યું, હવે કોઈને કોરોના વાયરસ વિશે ખબર નહીં હોય એવું કોઈ નહીં હોય, અને આ વાયરસને કારણે દરરોજના બેઝિસ ઉપર જેટલા લોકોના ડેથ થાય છે એ આપણે જોઈએ જ રહ્યા છીએ। તો આવો જ એક બીજો વાયરસ જેનું સંક્રમણ જેટલા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, તેમ છતાં લોકોને આની અવેરનેસ નથી, અને ઇન્ફેક્ટ ડેઇલી બેઝ ઉપર અત્યારે કોરોના વાયરસથી જેટલા ડેથ થાય છે એના કરતાં પણ વધારે ડેથ આ હિપેટાઇટિસ બી વાયરસથી થઈ રહ્યા છે, પણ આ ઘણા લાંબા સમયથી છે એટલે લોકોના ધ્યાનમાં નથી। આ વાયરસ વિશે આપણે આજે થોડી ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, હિપેટાઇટિસ બી વાયરસ। અચ્છા સર, તો આ વાયરસ છે શું, એના લક્ષણો કોઈ હોય શકે માનવ શરીરમાં? લક્ષણો વિશે આપણે થોડી પછી વાતો કરીશું, પહેલા હું તમને એ જણાવી દઉં કે હિપેટાઇટિસ શું છે। આપણા શરીરમાં લીવર હોય છે, જે આ જગ્યાએ હોય છે, હિપેટ એટલે લીવર અને આઇટિસ એટલે સોજો, સો હિપેટાઇટિસ એટલે લીવરનો સોજો। સો આપણા શરીરમાં લીવરનો સોજો આવવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે વાયરસના ઇન્ફેક્શન હોય, ક્યારેક તમે કોઈ એવી ગંભીર દવાઓ લીધી હોય, ભારે દવાઓ લીધી હોય, અમુક આયુર્વેદિક દવા લીધી હોય, કે પછી બીજી કોઈ દવાની આડઅસર આવી હોય, તો એના કારણે તમને લીવર ઉપર સોજો આવી શકે। આ લીવર ઉપર સોજો આવવાના બધા જ કારણોમાં વાયરસથી જે લીવરનો સોજો આવે એ સૌથી કોમન છે। દર 10માંથી એક કે બે લોકોને પોતાના લાઈફ ટાઈમમાં ક્યારેક ને ક્યારેક તો લીવર ઉપર સોજો આવતો જ હોય છે, અને મોટાભાગના લોકોને વાયરસને કારણે હોય છે। તો આ જે વાયરસ છે એ બે પ્રકારના હોય છે, એક સાદો કમળો અને એક ઝેરી કમળો। લીવરનો સોજો એટલે સાદી ભાષામાં આપણે એને કમળો કહીએ છીએ। સાદો કમળો જે હોય છે એ હિપેટાઇટિસ એ અથવા ઈને કારણે થઈ શકે, જે આપણા આડોશી પાડોશી, આપણા સગાવાલા ક્યારેક ને ક્યારેક તો કોઈને થયેલો જ હોય છે, જેમાં લોકોની આંખ પીળી થઈ જાય અને યુઝ્યુઅલી અશક્તિ આવે, નબળાઈ આવે, ઉલટી થાય, અને 8-10 દિવસમાં એ પાછું સરખું થઈ જાય, પણ એ સાદો કમળો એટલું ગંભીર નથી। બીજો જે કમળો છે એને આપણે ઝેરી કમળો કહીએ છીએ, જે હિપેટાઇટિસ બી અને સી એ બે જાતના હોય છે, એમાં સી જે છે એ ઘણો ઓછો કોમન છે, અને બી જે છે એ મેઇન ઝેરી કમળો છે, જેનાથી આગળ જઈને ખૂબ જ ગંભીર સ્વરૂપો આવી શકે છે। સો હિપેટાઇટિસ બીને કારણે જે લીવર ઉપર સોજો આવે છે એ રોગને આપણે હિપેટાઇટિસ બી અથવા ઝેરી કમળો કહીએ છીએ। અચ્છા, આપે એક વસ્તુ અહીંયા જણાવી કે હિપેટાઇટિસ બી અતિ ગંભીર છે, તો એનું કારણ શું છે? ગંભીર એટલા માટે કે આપણે સામાન્ય ભાષામાં કહીએ, ઇંગ્લિશમાં તો આ એક સાયલન્ટ કિલર છે। સાયલન્ટ કિલર એટલા માટે કે આ મારા તમારા શરીરમાં જો અંદર આપણા બોડીમાં હોય તો મોટે ભાગે કોઈને ખ્યાલ જ નથી આવતો, કેમ કે ઇનિશિયલ ઘણા વર્ષો સુધી એના કોઈ સિમ્પટમ જ નથી હોતા, અને આપણા લીવરને ધીમે 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 ખૂબ ધીમું ઝેર છે, ધીમે ધીમે એને કાતરી નાખે છે, એમ કે તો ખોટું નથી। લીવર ઉપર થોડો થોડો સોજો ચાલુ હોય અને માણસને ખબર પણ ન હોય, સિવાય કે તમારે તમે બ્લડ રિપોર્ટ કરાવવાની ખ્યાલ આવે તો અલગ વસ્તુ છે, પણ યુઝ્યુઅલી 5-7 વર્ષ પછી લીવરમાં પરમેનન્ટ ડેમેજ કરી નાખે છે, અને પરમેનન્ટ ડેમેજ કરે પછી એ સિરોસિસમાં કન્વર્ટ થઈ જાય છે। સિરોસિસ એટલે લીવરનું પરમેનન્ટ ડેમેજ, અને એક વખત માણસનું લીવર સિરોસિસમાં કન્વર્ટ થઈ ગયું પછી એ કોઈ હિસાબે પાછું સરખું થઈ શકતું નથી, અને લીવર છેવટે એને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એ જ એક રસ્તો હોય છે, અને એનાથી પણ આગળ આ કમળોની ટ્રીટમેન્ટ ના થાય તો અલ્ટિમેટલી એમાંથી લીવરનું કેન્સર અને કેન્સરને કારણે માણસનું ડેથ થઈ શકે છે। સો આ કમળો માણસના ડેથ સુધી જઈ શકે છે જો એની ટ્રીટમેન્ટ ના થાય તો, એટલા માટે આ અત્યંત ગંભીર કમળો, અને એટલે જ એનું નામ ઝેરી કમળો કહેવાય છે। સર, આપે એટલે જણાવ્યું કે બ્લડ ટેસ્ટ સિવાય કોઈ પણ રીતે જાણી ન શકાય, તો શું માત્ર એક બ્લડ ટેસ્ટ દ્વારા જ જાણી શકાય કે હિપેટાઇટિસ બી છે? હા, યુઝ્યુઅલી હિપેટાઇટિસ બી ને તમારે પકડવો હોય તો બ્લડ ટેસ્ટ જ કરવો પડે,
કેમ કે જેટલા લોકોને હિપેટાઇટિસ બી છે એમાંથી 80-90% લોકો અસિમ્પટોમેટિક હોય છે. અસિમ્પટોમેટિક મતલબ એમને કોઈ જાતના સિમ્પટમ નથી હોતા. જનરલી આજકાલ લોકોનું રૂટિન હેલ્થ ચેકઅપ કરાવવાનું ચલણ ખૂબ વધી રહ્યું છે. એ સારી વાત છે, લોકો હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, એટલે વર્ષે એક વખત બ્લડ રિપોર્ટ્સને એવું બધું કરાવતા હોય છે. પણ હજુ પણ એ હેલ્થ ચેકઅપના રિપોર્ટમાં હિપેટાઇટિસ બીનો રિપોર્ટ મોટાભાગના લોકો કરાવતા નથી. સિમ્પલ એક બ્લડ રિપોર્ટ જેને HBSAg નો ટેસ્ટ કહેવાય એ કરાવો અને નેગેટિવ આવે તો તમે સુરક્ષિત છો. જો પોઝિટિવ આવે અને તમને કંઈ પણ સિમ્પટમ ના હોય તો પણ તમારે કોઈ ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટના સંપર્કમાં આવીને એની આગળ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. એટલે અસિમ્પટોમેટિક લોકો હોય જેને કાંઈ જ સિમ્પટમ ના હોય એને બ્લડ ટેસ્ટ સિવાય આનું નિદાન કરવાની કોઈ જ બીજી કોઈ મેથડ નથી. જો તમને ઓબ્વિયસલી કોઈ સિમ્પટમ હોય, સિમ્પટમ એટલે તમારી આંખ પીળી હોય કે કમળો થઈ ગયો હોય અથવા તમને એડવાન્સ લિવર ડિસીઝના કોઈ ચિહ્નો હોય, જેમ કે પેટમાં પાણી ભરાતું હોય કે લોહીની ઉલટી થતી હોય, લેટ્રિનમાં લોહી જતું હોય, આવા બધા સિમ્પટમ્સ હોય તો ઓબ્વિયસલી તમારે ડૉક્ટર પાસે જવાનું જોઈએ અને સૌથી પહેલાં ડૉક્ટર આના રિપોર્ટ માટેનું ચેક કરાવે. પણ બ્લડ રિપોર્ટ સિવાય આના કન્ફર્મ કરવા માટે બીજું કોઈ આપણી પાસે અત્યારે સાધન નથી. સો તમને સિમ્પટમ હોય કે ના હોય બ્લડ રિપોર્ટ કરાવવો અત્યંત જરૂરી છે. અચ્છા, સામાન્ય રીતે આ રોગ કઈ રીતે થતો હોય છે, કઈ કઈ રીતે રોગ થવાના કારણો? આ જાણવું ખૂબ જરૂરી છે. જનરલી આ વાયરસ છે એ કોઈ ખાવા પીવામાંથી કે એમાંથી આપણા શરીરમાં નથી આવતો. જે સાદો કમળો છે જેને આપણે હેપેટાઇટિસ એ અથવા ઈ કહીએ છીએ એ ખાવા પીવામાંથી જ આપણા શરીરમાં આવે. અનહાઇજેનિક કે ખરાબ પાણી તમે પીધું હોય અને કમળો થઈ જાય. પણ ઝેરી કમળો ફૂડમાંથી નથી આવતો. ઝેરી કમળો આવવાના 3-4 રૂટ છે જે મોસ્ટ કોમન છે. આ બ્લડ બોર્ન વાયરસ છે. બ્લડ બોર્ન એટલે તમે કોઈ પેશન્ટ જેને ઝેરી કમળો છે હેપેટાઇટિસ બી એના બ્લડના કોન્ટેક્ટમાં આવો છો તો તમને આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશી શકે છે. બીજું, તમે કોઈ અનહાઇજેનિક જગ્યાએ રીયુઝ કરતી હોય એવી નેડલ અથવા ઇન્જેક્શનથી તમે તમારી સારવાર લીધી હોય તો તમારામાં આવી શકે છે. હિપેટાઇટિસ બી પોઝિટિવ વ્યક્તિ સાથે તમે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ રાખેલો હોય અનપ્રોટેક્ટેડ તો તમારામાં આવી શકે છે. અથવા પહેલાંના જમાનામાં જે બ્લડ બેંક હતી એનું બરાબરથી સ્ક્રીનિંગ ન થતું તો તમને કોઈ કારણસર બ્લડ ચડાવેલું હોય 10-15 વર્ષ પહેલાં તો એ વખતે પણ તમારા બોડીમાં આ કમળો આવી ગયો હોય તેવી પણ શક્યતા છે. સો બેસિકલી બ્લડના કોન્ટેક્ટથી જ આ કમળો આવી શકે છે. ક્યારેક જે સગર્ભા માતાઓ છે, ધારો કે કોઈ મધર પ્રેગ્નન્ટ છે અને એ પોતે હિપેટાઇટિસ બીથી પીડિત છે તો એનામાંથી એનું જે બાળક છે એમાં પ્રેગ્નન્સીમાં જ બાળકની અંદર એ વાયરસ જતો રહેતો હોય છે. આ વસ્તુ ના થાય એના માટે આપણી પાસે બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. પણ જો માતાને ખબર જ ના હોય કે પોતાનામાં હિપેટાઇટિસ બી છે તો ઓલમોસ્ટ 100% એના બાળકમાં એ વાયરસ જન્મજાત જ આવી જતો હોય છે. સો બ્લડ બોર્ન વાયરસ છે, ફૂડનો કે એનો કોઈ રોલ નથી. ઉંમર કોઈ નિશ્ચિત છે ખરી આ વાયરસ માટેની? આમ જોવા જાવ તો ઉંમરનો કોઈ જ પહેલું નથી કે આ જ એજમાં થાય છે એવું. મેં તમને કીધું એમ પ્રેગ્નન્ટ મધર પોતે જો આનાથી સંક્રમિત હોય તો એના બાળકમાં ડે 1 જ આવી જાય છે બર્થ પછી. એ જ રીતે કોઈ પણ એજમાં જ્યારે પણ તમે આનાથી સંક્રમિત થાઓ છો ત્યારથી એ તમારા બોડીમાં આવી જાય છે. પણ ઉંમરને આને એ લાગે વળે કે જો ઓલ્ડ એજમાં તમને આનું ઇન્ફેક્શન થાય, લાઈક 50+ 50 મોટી વર્ષના ઉંમરમાં આનું ઇન્ફેક્શન તમને લાગે તો પછી આના સિરિયસ કોમ્પ્લિકેશન થવાના ચાન્સ ખૂબ રહે છે. નાની ઉંમરમાં તમને જો આ કમળો લાગી જાય તો એનાથી યુઝ્યુઅલી કોમ્પ્લિકેશન થતા હોતા નથી. જનરલી આ કમળાની ખાસિયત એ છે કે એક વખત તમારા બોડીમાં આવે તો એ લાઈફ લોંગ રહેતો હોય છે. પણ એમાંથી 90% લોકોને એ કંઈ જ કરતો હોતો નથી, એ સુષુપ્ત અવસ્થામાં હોય છે. સુષુપ્ત અવસ્થામાં એટલે તમારા બ્લડનું ચેકઅપ કરાવો તો એની અંદર હોય પણ એ તમારા બોડીમાં હાર્મલેસ એક વાયરસ તરીકે સર્ક્યુલેટ થયા રાખે છે. પણ જો તમારે ઓલ્ડ એજમાં વાયરસ તમારા બોડીમાં એન્ટ્રી કરે તો બોડી એને સામે લડે છે, બોડી એનું સહન નથી કરી શકતું, બોડીની ઇમ્યુનિટી પાવર ઓછો હોય છે, એના કારણે આ વાયરસ લીવરનો સોજો કરીને લીવરને સિરોસિસમાં કન્વર્ટ કરી નાખે. યસ, તો સર ચર્ચાને આપણે આગળ વધારીશું. દર્શક મિત્રો, સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવાર લક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ,
વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ આઈવીએફ લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતિકો અનુભવ કરશો, આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે, આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ. નિદાન માટે આપણે જે રીતે વાત કરી એમ સૌથી પહેલા તો દરેક જણે અત્યારે આ વાયરસ નું પ્રિવેલન્સ એટલું બધું છે કે દરેક જણે પોતાની લાઈફમાં એક વખત તો હિપેટાઇટિસ બી નો ટેસ્ટ કરાવવો જ જોઈએ. રૂટીન હેલ્થ ચેકઅપ કરતા હોય એની સાથે જ તમારા બ્લડમાં જ આ ટેસ્ટ થઈ જાય છે. અને આ ટેસ્ટ કોઈ બહુ મોંઘો નથી, 100 રૂપીઝની આસપાસનો એક સિમ્પલ બ્લડનો ટેસ્ટ હોય છે. એ ટેસ્ટ તમે કરાવો, એનાથી તમારું નિદાન થઈ જાય છે. જો તમને કંઈ પણ લક્ષણો ના હોય તો પણ આ ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. બીજું, જો તમારી કોઈ લક્ષણ હોય, મેં તમને વાત કરી એમ કમળો હોય અથવા પેટમાં પાણી હોય, પગે સોજા આવતા હોય, લોહીની ઉલટી થતી હોય, તો તાત્કાલિક તમારે તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જવું જોઈએ, જે તમને નિદાનમાં હેલ્પ કરી શકે છે. આ કમળાનું નિદાન ખૂબ જ સહેલું છે, સિમ્પલ એક બ્લડ ટેસ્ટથી નિદાન થઈ શકે છે. અચ્છા, એ બ્લડ ટેસ્ટ બાદ આગળની પ્રોસેસ શું હોય છે સારવાર માટેની? બ્લડ ટેસ્ટ થઈ ગયો તમારો અને માનો કે તમે અનલકી છો અને તમારો ટેસ્ટ પોઝિટિવ આવે છે, તો સૌથી પહેલાં અમે લોકો એ નક્કી કરીએ છીએ કે આ વાયરસ તમારા બોડીમાં છે એ તમને નુકસાન કરી રહ્યો છે કે નુકસાન નથી કરી રહ્યો. એટલે એના માટેના અમે અમુક ફર્ધર બ્લડ ટેસ્ટ કરાવીએ, જેને અમે LFT કહીએ, લીવર ફંક્શન ટેસ્ટ. જો તમારું લીવર છે એ એબ્સોલ્યુટલી 100% હેલ્ધી હોય અને વાયરસ છે એ બહુ નાની સંખ્યામાં તમારા બ્લડમાં હોય, તો પછી અમે એને ઓબ્ઝર્વ જ કરીએ છીએ અને ટ્રીટમેન્ટની કોઈ જરૂર હોતી નથી, કેમ કે બોડી તમારું જ એ વાયરસને સારી રીતે હેન્ડલ કરી રહી છે. મેં તમને કહ્યું એમ આ વાયરસ જડમૂળથી ક્યારેય તમારા બોડીમાંથી જવાનો નથી, ટ્રીટમેન્ટ કર્યા પછી પણ ક્યારેય જવાનો નથી, પણ એ વાયરસ તમારા બોડીમાં કંટ્રોલમાં રહે તો એ તમને કોઈ જાતની નુકસાન કરી શકતો નથી. ડાયાબિટીસ જેવું છે, ડાયાબિટીસ કેમ એક વખત આવી જાય એટલે તમારા બોડીમાં રહેવાનું જ છે. તમે એને દવાઓથી અને શુગરને કંટ્રોલ કરી શકો છો પણ એને ક્યારેય જડમૂળથી નાબૂદ નથી કરી શકતા. એ રીતે ફર્ધર લીવરનું ફંક્શન ધારો કે થોડું ખરાબ આવે એવી આપણને ટેસ્ટમાં ખબર પડી, તો પછી આપણે એની આપણી પાસે 3-4 ટેબ્લેટ્સ હોય છે જે આપણે શરૂ કરી શકીએ. અને એ ટેબ્લેટ એક વખત ચાલુ કરો એટલે મોસ્ટલી લાઈફ લોંગ લેવાની હોય છે. એક વખત તમે ટેબ્લેટ ચાલુ કરો એટલે વાયરસ ધીમે ધીમે કંટ્રોલમાં આવતો જાય છે અને લીવરના ફંક્શનનો જે ટેસ્ટ છે એ તમારો નોર્મલ બાજુ જતો જાય છે અને તમારું ડેમેજ જ્યાં હોય ત્યાં અટકીને તમે સ્ટેબલ ગ્રાફ ઉપર આવી જાઓ છો. પણ જો આ સ્ટેજ ઉપર તમે ટ્રીટમેન્ટ ના કરાવો અથવા ડીલે કરો તો પછી ખૂબ ઝડપથી લીવરની કન્ડિશનમાં ખરાબી થતી જોવા મળે. સો આગળ પછી ઘણું બધું ટેસ્ટ છે, એમાં એન્ડોસ્કોપી કરવી પડે છે, બીજા અમુક સોનોગ્રાફી કરવી પડે છે અને બીજા ફર્ધર બ્લડના રિપોર્ટ્સ કરવા પડે છે. એ ડિપેન્ડ્સ કે તમારા લીવરનું ડેમેજ નિદાન થયું ત્યારે તમારા લીવરનું ડેમેજ કેટલું છે એના ઉપરથી આગળની ટ્રીટમેન્ટ શક્ય છે. પણ દરેક વસ્તુની ટ્રીટમેન્ટ શક્ય છે. અમુક વર્ષો પહેલાં આ કમળાની કોઈ જ ટ્રીટમેન્ટ નહોતી, પણ હવે આજના જમાનામાં આની ટ્રીટમેન્ટ ખૂબ જ ઇફેક્ટિવલી આપણે કરી શકીએ છીએ અને લોકો નોર્મલ લાઈફ જીવી શકે છે આ કમળા સાથે પણ. વારસાગત મળેલ વાયરસ, એના સિવાય પ્રિવેન્શન શું રાખી શકાય કે કોઈ વ્યક્તિને હિપેટાઇટિસ બી ન થાય એના માટે? ઓકે, પ્રિવેન્શન માટે સૌથી પહેલો સ્ટેપ તો આપણે પ્રેગ્નન્ટ મધર્સ, જે સૌથી મોટું એક ગ્રુપ કહી શકાય કે જેમાંથી જ વાયરસ વર્લ્ડમાં આવી રહ્યો છે, દરેકે દરેક પ્રેગ્નન્ટ મધરે પોતાને હિપેટાઇટિસ બીનું સ્ક્રીનિંગ કરાવવું જ જોઈએ. સ્ક્રીનિંગ મતલબ એનો બ્લડ ટેસ્ટ. ધારો કે એનો ટેસ્ટ પોઝિટિવ આવે તો એને પ્રેગ્નન્સી દરમિયાન અમુક દવાઓ લેવાની હોય છે જેથી કરીને એને બાળકમાં ના આવે. તો એક બાળકને આપણે જો આ રીતે બચાવી શકીએ વાયરસથી તો ધીમે ધીમે કરીને આખો સમાજ વાયરસ મુક્ત ધીમે ધીમે થઈ શકે. સો પ્રેગ્નન્ટ મધરે ખાસ પોતાની જાતનું હિપેટાઇટિસ બી માટેનું ચેકઅપ કરાવવું જોઈએ. બીજી વસ્તુ,
અત્યારે એકથી લઈને 18 વર્ષ સુધીના જેટલા બાળકો છે એ દરેક બાળકોને કમ્પલસરી હિપેટાઇટિસ બીની વેક્સિન મુકાવી જોઈએ. વેક્સિન એટલે રસી. જે લોકો એને આજકાલ તો લગભગ ગવર્મેન્ટ ન્યૂબોર્ન બેબીઝને બધાને હિપેટાઇટિસ બી કમ્પલસરી અપાવે છે, પણ આપણી એજના જે છે એ લોકોએ કોઈ વેક્સિન લીધેલી હોતી નથી. તો દરેકે વેક્સિન મુકાવી જોઈએ. વેક્સિનમાં સિમ્પલ ઇન્જેક્શનના 3 ડોઝ હોય છે, એ જે ખૂબ ચીપ અને સસ્તા હોય છે, કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ એ અવેલેબલ છે. એક ડોઝ આજે, એક ડોઝ મહિના પછી અને એક ડોઝ 6 મહિના પછી. એ રીતે 3 ડોઝ તમે મુકાવો તો ઓલમોસ્ટ મોર ધેન 90% કેસમાં તમે સુરક્ષિત થઈ જાઓ છો. હિપેટાઇટિસ બી વાળા દર્દીના કોન્ટેક્ટમાં તમે આવો તો પણ તમે સુરક્ષિત થઈ જાઓ. સો સૌથી મોટું પ્રિવેન્શન એ આનું વેક્સિનેશન છે. કોઈ પણ એજના વ્યક્તિએ આનું વેક્સિનેશન લઈ લેવું જોઈએ. ખાસ કરીને તમારા ફેમિલીમાં જો કોઈ હિપેટાઇટિસ બીનો પોઝિટિવ દર્દી હોય, ધારો કે તમારા મધર, ફાધર, સિસ્ટર કોઈને પણ હોય, તો તમારે વેક્સિન લેવી કમ્પલસરી છે. અને તમે આમનામે કોઈ ચાન્સ લેવા ન માગતા હો તો આઈ વુડ રિકમેન્ડ કે દરેક જણે હિપેટાઇટિસ બીની વેક્સિન લઈ લેવી જોઈએ. થર્ડ ચીઝ સેક્સ્યુઅલ કોન્ટેક્ટની, અનસેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસિસ ઉપર. ખાસ આ એક ટાઈપનો HIV જેવો રોગ છે. સેક્સ્યુઅલ પ્રેક્ટિસિસ વખતે કોન્ડોમનો યુઝ અને હાઇજેનિક મેજર્સ લેવા ખૂબ જરૂરી છે. વિધાઉટ પ્રોટેક્ટેડ સામેવાળા વ્યક્તિનું સ્ટેટસ જાણ્યા વગર સેક્સ્યુઅલ એક્ટિવિટીથી આ રોગ ફેલાવાની ખૂબ શક્યતા રહે છે, એટલે એ પણ પ્રિકોશન લેવા ખૂબ જ જરૂરી છે. સો ઓવરઓલ વેક્સિનેશન એ જ આનો ઉપાય છે. જો યુનિવર્સલ વેક્સિનેશન થશે, દરેક લોકો આનાથી વેક્સિનેટેડ થઈ જશે, તો આથી 5 વર્ષ 10 વર્ષ પછી આપણે હિપેટાઇટિસ બી મુક્ત ભારત માટે આપણે આગળ પ્રયાણ કરી શકશું. જ્યાં સુધી વેક્સિનેશન માટે લોકોની અવેરનેસ નહીં આવે, ત્યાં સુધી આ રોગ ધીમે ધીમે આગળ વધતો જવાનો છે. જે તે પરિવારમાં કોઈ એક વ્યક્તિને હિપેટાઇટિસ બી પોઝિટિવ જ્યારે હોય, ત્યારે બીજા ફેમિલી મેમ્બરે શું તકેદારી રાખવી જોઈએ? ખૂબ સારો ક્વેશ્ચન છે. જનરલી આપણા બધા સામાજિક, પહેલાં આપણું જે માળખું છે એમાં જનરલી જોઈન્ટ ફેમિલી જ હોય છે. એક ઘરમાં 4 લોકો કે 8 લોકો, ફાધર, મધર, એના સન, ડોટર્સ ને એના પણ સન, ડોટર્સ બધા સાથે જ રહેતા હોય છે. સૌથી પહેલાં હિપેટાઇટિસ બી જેને આવે એનાથી કોઈ ટેબુ કે એનાથી એને અલગ પાડી દેવાની જરૂર નથી. જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે HIV જેને થાય છે, એ લોકો જેમને HIVનું નિદાન થાય એટલે બાકીની દુનિયાનું એના તરફનું વલણ આખું બદલાઈ જતું હોય છે. આ હિપેટાઇટિસમાં આ રીતનું કરવાનું કોઈ જ જરૂર નથી. હિપેટાઇટિસ જેને છે એ વ્યક્તિ સાથે સાથે રહેવાથી, ખાવાથી, પીવાથી, સૂવાથી આ વાયરસ નથી ફેલાતો. મેં તમને કીધું એ રીતે એ દર્દીના બ્લડના કોન્ટેક્ટમાં તમે આવો અથવા એના બોડીના કોઈ પણ ફ્લુઇડના કોન્ટેક્ટમાં તમે આવો તો જ આ વાયરસ ફેલાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ મેજર એ છે કે એ વ્યક્તિને અલગ કરવા કરતાં આપણે આપણી જાતને સુરક્ષિત બનાવી. ધારો કે મારા ફેમિલીમાં મારી બહેનને હોય તો હું પોતે આનાથી સુરક્ષિત થઈ જાઉં તો મારે મારી બહેનને અલગ ના કરવી પડે, બરાબર છે? અને સુરક્ષિત થવા માટેનો એક જ રસ્તો છે, દરેકે પોતાનું હિપેટાઇટિસ બીનું ચેકઅપ કરાવવું અને જો વાયર રિપોર્ટ નેગેટિવ હોય તો દરેકે વેક્સિન લઈ લેવી. વેક્સિન લઈ લેશો એટલે તમે ઓલમોસ્ટ 100% સુરક્ષિત છો. ઘરમાં એકેય જાતનું આઇસોલેશન કરવાની જરૂર નથી પેશન્ટ. સો વેક્સિનેશન ઇઝ ધ ઓનલી આન્સર. પણ આ ખૂબ જરૂરી છે, લોકો આ પાર્ટને ખૂબ ઇગ્નોર કરતા હોય છે. અમારી પાસે પણ હિપેટાઇટિસ બીના ઘણા પેશન્ટ્સ આવતા હોય છે, એમાં અમે લોકો ફેમિલી સ્ક્રીનિંગ કહીએ. અને ફેમિલી સ્ક્રીનિંગ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે જ્યારે પહેલો કેસ અમને મળે છે ત્યારે ફેમિલીનું તમે સ્ક્રીનિંગ કરો તો બીજા 1-2 કેસ અમને અવશ્ય મળતા હોય છે. જેથી ફેમિલીનું સ્ક્રીનિંગ કરીને જે લોકો નોર્મલ હોય એ બધાનું વેક્સિનેશન કરી નાખો તો લાઈફ લોંગ માટે લોકો પછી સુરક્ષિત થઈ જાય છે. સો વેક્સિનેશન ઇઝ ધ ઓનલી આન્સર, બાકી ફેમિલીને બીજું કોઈ ધ્યાન રાખવાની ખાસ જરૂર નથી. આપણે અહીંયા વાત કરી કે વેક્સિનેશન, તો વેક્સિનનો શું રોલ હોઈ શકે? હા, વેક્સિન એટલે મેં તમને વાત કરી એમ, અત્યારે ગવર્મેન્ટ બધા ન્યૂબોર્ન, કેમ કે ગવર્મેન્ટ પાસે હવે ડેટા છે આ રોગ જે ગતિએ આગળ વધી રહ્યો છે અને આના જેટલા કેસીસ છે, આનાથી જેટલા ડેથ થાય છે એ જોતાં ન્યૂબોર્ન બેબી જ આનાથી જો હિપેટાઇટિસ બી મુક્ત હશે તો આજથી 10 વર્ષ પછી આપણા સમાજમાં આનું પ્રિવેલન્સ ઓછું થશે. એટલે ગવર્મેન્ટ છે એ દરેક ન્યૂબોર્ન બેબીને આજે વેક્સિન આપવા માટે રિકમેન્ડેશન આપે છે. એટલે વેક્સિનનો જ આમાં સૌથી વધુ રોલ છે, કેમ કે જે દર્દી છે એને તો આપણે ટ્રીટ કરવાના જ છે, પણ નવા પેશન્ટ્સ હવે બનવાના જોઈએ. જો નવા પેશન્ટ્સ બનતા રહેશે આ રીતે તો આ ડિસીઝનો ક્યારેય લોડ ઘટવાનો જ નથી. સો વેક્સિન ઇઝ ધી ઓનલી આન્સર. અને આની વેક્સિનમાં એ પાછો ફરક હોય, તમે જુઓ અમુક ડિસીઝની વેક્સિન એટલે ઇફેક્ટિવ નથી હોતી. ધારો કે TB વેક્સિન આવે છે, તેમ છતાં બધાએ લીધેલી હોય તેમ છતાં એ વેક્સિન, ઘણા બધા લોકોને TB થઈ જતા હોય છે.
પણ હિપેટાઇટિસ બી ની વેક્સિન વન ઓફ ધ મોસ્ટ ઇફેક્ટિવ વેક્સિન છે અને એ વેક્સિનનું તમારા બોડીમાં બરાબરથી ઇમ્યુનિટી હોય તો યુઝ્યુઅલી ક્યારેય તમને હિપેટાઇટિસ બી થતો નથી. ઇવન ઇફ તમને કોઈને નેડલ લાગે કે એવું હોય તો પણ નથી થતો. અમે લોકો ડૉક્ટર્સ છીએ, ડૉક્ટર્સ, નર્સિસ, આ બધા અમે લોકો જ્યારે હોસ્પિટલમાં જોબ લઈએ કે કામ કરતા હોઈએ તો અમારા બધા માટે આ વેક્સિન લેવી કમ્પલસરી છે. કેમકે અમારે આવા પેશન્ટ્સનો ક્લોઝ કોન્ટેક્ટ થતો હોય છે. નર્સિસ છે, ઇન્જેક્શન્સ આપતી હોય કાં તો બ્લડ ડ્રો કરતી હોય તો એમને ઘણી વખત ઇન્જરી થઈ જતી હોય છે. તો એવા કેસમાં જો વેક્સિન લીધેલી હોય તો એ લોકો આનાથી ટોટલ સુરક્ષિત હોય છે. જેમણે વેક્સિન લીધી હોય તેમ છતાં એમને આ કેસ થઈ જતા હોય એવા રિપોર્ટ્સ અમે લોકો જોતા નથી. સો વેક્સિન 100% ઓલમોસ્ટ ઇફેક્ટિવ છે. યસ, તો સર આપણે જે રીતે વાત કરી આનો એકમાત્ર નિદાન છે વેક્સિન. તો દર્શક મિત્રો, ચર્ચાને આપણે આગળ વધારીશું. સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવાર લક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ આઈવીએફ લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતે કો અનુભવ કરશો, આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે, આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે અપ ધ હેલ્થ વેલ, સ્વસ્થ રહો મસ્ત રહોમાં. જી સર, આપણે જે રીતે વાત કરી રહ્યા હતા ત્યારે આપે એક વસ્તુ મને જણાવી હતી કે લીવરમાં સોજો આવે એટલે હિપેટાઇટિસ બી પોઝિટિવ એવી રીતે કહી શકાય, પરંતુ ખરેખર દર્દીને એવી બોડીમાં શું સાઇન આવે છે કે એને ખ્યાલ આવે કે ના લીવરમાં સોજો છે કે હિપેટાઇટિસ બી પોઝિટિવ છે? લીવરમાં સોજો આવે એટલે હંમેશા હિપેટાઇટિસ બી એવું નથી, પણ એની શક્યતા હોઈ શકે. તમારે ચેકઅપ કરાવવું જોઈએ. જ્યારે લીવરમાં સોજો આવવાની શરૂઆત થાય એટલે કે કમળો થાય, એટલે સામાન્ય રીતે લોકોને ભૂખ લાગવાની ઓછી થઈ જાય, શરીરમાં દુખાવો થાય, જોઈન્ટ પેઇન થાય, થોડો ફીવર આવે અને થોડા દિવસ પછી એની આંખ પીળી થવાની શરૂ થાય અને યુરિન એટલે કે પેશાબ પીળવવાનું શરૂ થઈ જાય, અમુક કેસમાં શરીર ઉપર ખંજવાળ આવવાની શરૂ થઈ જાય અને પેશન્ટને એકદમ વીકનેસ આવી જાય, આવા બધા સિમ્ટમ આવે ત્યારે તમારે તાત્કાલિક ચેકઅપ કરવું જોઈએ. દરેક આંખની પીડા, દરેક કમળો સાદો કમળો હોતો નથી. એમાંથી લગભગ 30-40% કમળા ઝેરી કમળા હોય છે, એટલે એ ઝેરી કમળો હોય તો પછી હિપેટાઇટિસ બીને આપણે આગળ ટ્રીટમેન્ટ કરી શકીએ. આ પહેલું સિમ્ટમ છે. લીવરમાં સોજો એટલે કે લીવરનું સિરોસિસ ધારો કે તમને હોય અને એના જે સિમ્ટમ આવે તો એવા કેસમાં પેશન્ટને સૌથી પહેલાં પગમાં સોજા ચડે અને તમારું પેટ ફૂલી જાય. પેટ ફૂલી જાય એટલા માટે કે પેટમાં પણ પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે. આ એનું પહેલું સાઇન, પહેલું સિમ્ટમ જેને કહી શકાય. પેટ ફૂલી જાય, પગમાં સોજા આવે તો તાત્કાલિક તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. અમુક કેસમાં પેશન્ટને અત્યાર સુધી કંઈ જ ન થયું હોય અને લીવરના સોજા એટલે કે સિરોસિસને કારણે સીધી તમને લોહીની ઉલટી થઈ શકે. જો લોહીની ઉલટી થાય અથવા લેટરિનમાં લોહી જતું રહે અથવા બ્લેક લેટરિન જાય તો પણ તમારે ઇમરજન્સીમાં ડૉક્ટર પાસે જવું જોઈએ. આ બધા અલગ અલગ પ્રેઝન્ટેશન છે જેમાં જે તમને ફર્સ્ટ ટાઈમ આમાંથી કંઈ પણ વસ્તુ થઈ શકે, એટલે આંખમાં કમળો આવે, પેટમાં પાણી ભરાય અથવા લોહીની ઉલટી થાય તો હિપેટાઇટિસ બી હોવાની શક્યતા હોઈ શકે, જે તમારે તાત્કાલિક રીતે ચેકઅપ કરવી જોઈએ. સામાન્ય રીતે એવું બનતું હોય કે આવા કોઈ પણ લક્ષણો દેખાય તો જે તે વ્યક્તિ જે તે દવા લઈ લેતું હોય છે તો એની અસરો કેવી થઈ શકે છે? આ એક ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે, ખાસ કરીને લીવરની બીમારીમાં. લીવરની તમને જ્યારે કોઈ પણ જાતની બીમારી હોય, કમળો હોય અથવા લીવરનું સિરોસિસ હોય, ત્યારે લોકો ખાસ અમારી પાસે પેશન્ટ આવતા હોય છે, આયુર્વેદિક દવાઓ અથવા મેડિકલમાં જઈને બીજી કોઈ દવાઓ, હું નામ તો નહીં લઉં પણ અમુક 2-3 આયુર્વેદિક દવાઓ ખૂબ પ્રચલિત છે, અથવા કમળો મંત્ર આવે તમે કહો,
આ બધું કરવામાં જે અમૂલ્ય ટાઈમ છે આપણો, જેમાં આપણે તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોય એ જતો રહે છે, અને પછી પેશન્ટ એવા સ્ટેજમાં પહોંચી જાય છે કે જ્યારે આપણી ટ્રીટમેન્ટની પણ અસર થતી હોતી નથી. બીજી વસ્તુ, અમુક આયુર્વેદિક દવાઓ અને જે ફાકી ચૂર્ણ જે અમુક મંતરતા હોય એવા લોકો જે આપે છે પાવડર, એની અંદર હેવી મેટલ્સ હોય છે. એ હેવી મેટલ્સને કારણે ઓલરેડી જે કોમ્પ્રોમાઇઝ ઓલરેડી લીવર સોજાવાળું હોય એની ઉપર ડબલ માર વાગે છે, એટલે પછી લીવર એવી કન્ડિશનમાં પહોંચી જાય છે કે દવાથી પણ રિકવરી થઈ નથી શકતું. તો કોઈ પણ કમળાના અથવા લીવર સિરોસિસના સિમ્ટમ આવે તો જાતે મેડિસિન લેવા કરતાં તાત્કાલિક જે ક્વોલિફાઈડ ડૉક્ટર હોય લીવરના સ્પેશિયાલિસ્ટ એમની પાસે જવું ખૂબ જરૂરી છે. અને ખાસ આયુર્વેદિક મેડિસિન્સ જેમાં હેવી મેટલ્સ હોય એવી એક પણ મેડિસિન લેવાનું એવી લેશો તો એકદમ ખૂબ જોખમી બની શકે જીવ માટે. યસ, આપણે જેમ જણાવ્યું, નિષ્ણાંતની સલાહ વિના કોઈ પણ પ્રકારની દવા લેવી હિતાવહ નથી. ત્યારે ખાસ અત્યારના જ્યારે આટલા લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે તો શું તેનું જડમૂળથી નિદાન શક્ય નથી, જડમૂળથી તેનો નાશ શક્ય નથી? જડમૂળથી તો શક્ય નથી. મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે આ તમને બીજું એક ઉદાહરણ આપું કે આ રોગ છે એ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ જેવો છે. તમારા ઘરમાં કોઈને ને કોઈને બ્લડ પ્રેશરની બીમારી તો હશે જ. બ્લડ પ્રેશર એક વખત આવે એટલે લાઈફ લોંગ પછી એને રહેવાનું છે, પણ એની તમે ટ્રીટમેન્ટ લો તો બીપી હંમેશા નોર્મલ રહેશે. જે દિવસે એની તમે ટ્રીટમેન્ટ ના લ્યો એ દિવસે બીપી અપ થઈ જશે. આ રોગ એવો જ છે. હિપેટાઇટિસ બી એક વખત તમારા બોડીમાં આવ્યો તો તમારા બોડીમાં કાયમ માટે રહેશે. હાર્ડલી 0.1% કે 1% જે લકી ઇનફ છે એના બોડીમાંથી જ જશે. 99% લોકોમાંથી જતો નથી, એટલે આપણે બધામાંથી જતો નથી એવું જ માની લઈએ. પણ એક વખત આવી ગયો, તમે ડૉક્ટર પાસે ગયા, બરાબર નિદાન કર્યું, ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી, ટ્રીટમેન્ટ ચાલુ કરી એટલે એક જ ગોળી લેવાની હોય છે. એ ગોળી તમે લાઈફ ટાઈમ લ્યો તો એ કંટ્રોલ થઈને આખી લાઈફ તમને નહીં નડે. જે રીતે બીપી આખી લાઈફ નહીં નડે એ રીતે આ પણ આખી લાઈફ નહીં નડે. પણ જો તમે ગોળી છોડી દીધી તો ફરી પાછો એ ઉથલો મારશે અને લીવરને ખરાબ કરશે. એટલે જડમૂળથી નાબૂદ કરવું શક્ય નથી, પણ આ ટોટલી કંટ્રોલેબલ ડિસીઝ છે, જેથી તમારા બોડીમાં કોઈ જાતનું નુકસાન ન થાય. સો ક્યોરેબલ નથી, બટ ઇટ ઇઝ વેલ કંટ્રોલેબલ. યસ, તકેદારી રાખીને આ રોગ સામે લડત આપી શકાય છે. સર, ખાસ તો આજે આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને હિપેટાઇટિસ બી અંગેની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે જ્યારે આપણે હિપેટાઇટિસ બી વાયરસ અંગેની વાત કરી છે ત્યારે ફરી નવા વિષય સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ. સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.